તારાથી થાય તે કરી લેજે, અમારું બધે સેટિંગ છે, તમારા રૂપિયા આપવાના થતા નથી, તને તારો જીવ વહાલો હોય તો પેમેન્ટ ભૂલી જા, નહીતર જાનથી હાથ ધોવા પડશે। સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં મિત્ર સાથે આવેલા આ વેપારીનું નામ મુકેશ પાલડિયા છે, જેમની પાસેથી જગદીશ કુમાવત નામના વેપારીએ 72 લાખનું કાપડ ખરીદી પૈસા માંગતા વેપારીને આવી ધમકી આપવામાં આવી હતી। એટલું જ નહીં, પરંતુ તેની સાથેના જગદીશ કુમાવતના નામના ભાડા કરાર અને અન્ય દસ્તાવેજી પુરાવાના આધારે જીએસટી નંબર મેળવી કાપડનો વ્યવસાય કરતો હતો, જેની જાણકારી મળતા જ જાતે વેપારી પણ ચોંકી ઉઠ્યો હતો। જ્યાં છેતરપિંડીનો ભોગ બનેલા કાપડ વેપારીની ફરિયાદના પગલે ઉધના પોલીસ દ્વારા આ મામલે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી, જ્યાં તપાસના અંતે 5 પૈકીના મુખ્ય આરોપી જગદીશ કુમાવત, કે જેનું સાચું નામ આબિદ હુસેન બેદાર હુસેન સૈયદ રિઝવાની છે, તેની અને તેની સાથેના મહેશ ભલાણીની ધરપકડ કરી આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી હતી। લવ જિહાદ બાદ હવે બિઝનેસ જિહાદ। સુરતમાં બિઝનેસ જિહાદનો પ્રથમ કિસ્સો, વિધર્મીએ હિન્દુ વેપારી બની ખેલ્યો છે છેતરપિંડીનો ખેલ। ઉધના પોલીસના સકંજામાં ઉભા રહેલા બે પૈકી એક આરોપીનું નામ આબિદ હુસેન સૈયદ રિઝવાની છે, જેણે જગદીશ કુમાવત નામ જણાવી ફરિયાદી વેપારી પાસેથી 72 લાખની કિંમતનું ગ્રે કાપડ ખરીદ્યું, ત્યારબાદ અનેક વખત ઉઘરાણી કર્યા પછી પણ પેમેન્ટ ન કર્યું। આબિદની બાજુમાં ઉભા રહેલા આરોપીનું નામ મહેશ ભલાણી છે અને આ શખ્સનું છે કાપડ દલાલ અનિલ હસમુખ ચેવલી। આમ કુલ 5 શખ્સોએ વેપારી સાથે છેતરપિંડી કરી હતી। આબિદ હુસેન બાદિર હુસેન સૈયદ, જેની અટક રિઝવાની છે, એ અને મહેશ રામજીભાઈ ભલાણી, આ બેની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે। જે અન્ય 3 આરોપીઓ છે એની પણ અત્યારે શોધખોળ ચાલુ છે। ત્યારે કે જગદીશ કુમાવત જે આખા પડદા પાછળ છે, એ અને મહેશ ભલાણી આ લોકો પોતાની ઓળખ છુપાવી રાખે અને જે ફ્રન્ટમાં જગદીશ કુમાવત તરીકે આબિદ હુસેન આવે અને વધુમાં વધુ શરૂઆતમાં એવું પોલીસને જણાય કે અનિલ ચેવલી જે દલાલ છે એ આમાં ષડયંત્રનો ભાગ છે, પરંતુ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ એક આયોજનપૂર્વકનું આ લોકોનું એક કાવતરું જ હતું। ફરિયાદી વેપારી ઉધના વિસ્તારમાં કાપડનો વેપાર કરે છે। કાપડ બજારમાં વેપારીઓ લાખોના કાપડની ઉધારમાં લે વેચ કરતા હોય છે। એ રીતે આબિદે પોતાનું સાચું નામ બદલી જગદીશ કુમાવત રાખ્યું। ફરિયાદી વેપારીને મહાવીર ટ્રેડિંગ ફર્મના પ્રોપરાઇટર તરીકેની ઓળખ આપી આરોપી મહેશ અને કાપડ દલાલ અનિલ સાથે મળી ફરિયાદી પાસેથી 72 લાખની કિંમતનું ગ્રે કાપડ ઉધારમાં લીધું। કાપડના માલનું પેમેન્ટ સમય મર્યાદાની અંદર ચૂકવવાનો વાયદો કર્યો। સમય મર્યાદા પૂર્ણ થયા બાદ વેપારીએ રૂપિયાની ઉઘરાણી કરી। બાકીના રૂપિયા લેવા ફરિયાદી આરોપીની ઓફિસે વારંવાર ધક્કા ખાતો હતો। એ પછી આરોપીએ વેપારીને થાય તે કરી લેજે તેમ કહી મારી નાખવાની ધમકી આપી। એટલું જ નહીં, ફરિયાદી વેપારીના નામના ભાડા કરાર અને અન્ય દસ્તાવેજી પુરાવાને આધારે જીએસટી નંબર મેળવી કાપડનો ધંધો કરતો હતો। આરોપીનું અસલી નામ જગદીશ નહીં પણ આદિલ હતું। આ બધી બાબતોની જાણ થતા વેપારીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। લોકો અત્યારે કોઈ અમારી વાત સાંભળતા નથી, આવી જશે એમ જ કરે છે। પાર્ટીમાં જવાની વાત કરીએ તો એ કે અમે બહાર છીએ અને આમ માલ અતુલભાઈ ઓગાશિયા અને હિતેશભાઈ ઓગાશિયા એ દલાલ છે, પણ એમની જવાબદારી, પણ એ લોકો આમની સાથે સાંઠગાંઠમાં કમ્પ્લીટ જોડાય। આજે મહાવીર ટ્રેડિંગ છે, જગદીશભાઈ કુમાવત, પણ એ એક હકીકતમાં મને એવી ખબર પછી પડી કે પછી જ આપણે પોલીસ સ્ટેશને આવ્યા કે ભાઈ આ હકીકત સૈયદભાઈ છે, જગદીશભાઈ નથી। જે પ્રમાણે આરોપીઓએ કાપડના વેપારી સાથે બિઝનેસ જિહાદ કર્યો છે, તે મોડ્યુલ હવે છેતરપિંડી કરનારા અન્ય ભેજા બાજો અપનાવી રહ્યા છે। ત્યારે ફરિયાદી વેપારી સિવાય આરોપીઓએ અન્ય કેટલા વેપારીઓ સાથે આ રીતે છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।